બાળકો, આજે ધોરણ એક માં આપણે ગણિત ગમત આગળ વધીશું. હવે તેમાં છે નજીક દૂર. ઘરની નજીકના પક્ષી પાસે ખરાની નિશાની કરો. ઘરની નજીક જે પક્ષી છે ને તેમાં ખરાની નિશાની કરવાની છે. આપણને બે પક્ષી દેખાય છે, ચકલી. એક ઘરની નજીક છે અને બીજી ક્યાં છે? દૂર છે. તો શું આપ્યું છે કે ઘરની નજીકની ચકલીમાં ખરાની નિશાની કરો, દૂર છે તેમાં ખરાની નિશાની કરવાની નથી, ફક્ત નજીકની ચકલીમાં જ ખરાની નિશાની કરવાની છે. હવે નીચે જુઓ બાળકો, ઝાડથી દૂરની બિલાડી પાસે ખરાની નિશાની કરો. ઝાડથી દૂર બિલાડી છે તેમાં શું કરવાનું છે? ખરાની નિશાની. તો જુઓ બાળકો, એક ઝાડની નીચે છે, એક ઝાડની બાજુમાં છે અને ત્રીજી ચકલી ક્યાં છે? બિલાડી ક્યાં છે? દૂર છે. તો બિલાડી દૂર છે ને ઝાડની, તેનામાં આપણે ખરાની નિશાની કરવાની છે. હવે આગળ વધીશું. સૌથી નજીક, સૌથી દૂર. તો શું કહે છે કે સૌથી નજીક અને સૌથી દૂર, તો એમાં આપણે ખરું કે ખોટોની નિશાની નથી કરવાની, ફક્ત આપણે વિચારવાનું જ છે. તો કે ઝૂલાથી સૌથી દૂર છે, દેખાય છે આ ઝૂલો? ઝૂલાથી છોકરી કેવી છે? દૂર છે. અને જે આ છોકરો છે ને તે ઝૂલાથી કેવો છે? નજીક છે. આ સૌથી દૂર અને આ સૌથી નજીક. હવે જે આ છોકરીના હાથમાં ફુગ્ગા છે ને એ છોકરી પણ કેવી છે? દૂર છે, ઝૂલાથી દૂર. ચાલો બાળકો, ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પાસે ખરાની નિશાની કરો. ઝાડથી સૌથી દૂર જે ગલુડિયું છે તેમાં શું કરવાનું છે? ખરાની નિશાની. તો કે આપણને એક, બે, ત્રણ, ચાર, ચાર ગલુડિયા તો છે પણ એ ઝાડથી કેવા છે? નજીક. આ એક, બે, ત્રણ ગલુડિયા કેવા છે? નજીક છે. અને ચોથું ગલુડિયું કેવું છે? દૂર છે. તો દૂરમાં આપણે શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર ખરાની નિશાની કરો. પક્ષીથી સૌથી નજીકનું ઝાડ કીધું છે. શું કીધું છે? સૌથી નજીકનું ઝાડ. તો જે આ પક્ષી છે, ચકલી દેખાય છે તમને, તે પક્ષી કહેવાય. પક્ષીથી નજીક કયું ઝાડ છે? તે કે આ ઝાડ છે. તો એમાં શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. હવે પાછળ, ઉપર, નીચે. દેખાઈ રહ્યું છે બાળકો તમને કે ઉપર કોને કહેવાય અને નીચે કોને કહેવાય? તો જુઓ, ટેબલથી ઉપર, આ શું છે? પંખાનું ચિત્ર. તો તેને શું કહેવાય? ઉપર કહેશું. શું કહેશું? ઉપર. હવે અહીંયા જુઓ, આ ટેબલ છે, ટેબલની ઉપર બોક્સ છે ને બોક્સ ઉપર શું છે? બિલાડી છે. તો એને ઉપર કહેશું કે નીચે? તો કે ઉપર. પછી આ ટેબલ છે, ટેબલની ઉપર એક છોકરો બેઠો છે, તો એને આપણે શું કહેશું? કે ટેબલ ઉપર છે. અને બીજો છોકરો ક્યાં છે? નીચે. દેખાય છે બાળકો? હવે અહીંયા પણ જોશો કે આપણે એક ટેબલ છે, ટેબલની ઉપર એક બિલાડી છે અને બીજી ક્યાં છે? ટેબલની નીચે છે. હવે પંખાની નીચે, પંખાની નીચે પણ એક બાળક બેઠો છે. હવે આ ટેબલ છે, તો ટેબલની ઉપર એક બાળક બેઠો છે અને નીચે શું છે? તો કે બેગ, વોટર બેગ, પુસ્તક, બિલાડી, આ બધું ક્યાં કહેવાય? નીચે કહેવાશે. તો કે ઉપર કોને કહેવાય અને નીચે કોને કહેવાય? ખ્યાલ આવી ગયો? જે આ બેન્ચીસ ટેબલ ઉપર છે તેને ઉપર કહેવાય અને જે આ નીચે છે બેગ, પુસ્તક, વોટર બેગ, બિલાડી, છોકરો, આ બધાને આપણે શું કહેશું? નીચે. હવે આગળ, નજીક, દૂર, ઉપર, નીચે વગેરેની આપણે ચર્ચા કરીશું. આ તમને દેખાય છે? આ શાનું ચિત્ર છે બાળકો? તો કે કૂવાનું ચિત્ર છે. શાનું છે? કૂવાનું ચિત્ર. હવે જે આ બાળકો છે કેવા છે? નજીક બેઠા છે. છોકરી કેવી છે?
દૂર બેઠી છે. કુવાની નજીક આ બે ઘડા છે. કેવા કહેવાય? નજીક કહેવાય. જે આ સ્ત્રી ઘડા લઈને માથે મૂકેલા છે કેવા કહેવાય? દૂર કહેવાય. અને જે આ ઝાડ ઉપર ચકલી છે તે કેવી કહેવાય? ઉપર કહેવાય. આકારો તમને ખબર છે કે આકારો કેવા હોય? તો કે ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, આ બધાને આપણે શું કહેવાશું? આકારો કહીશું. આકારોને ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકો. દેખાય છે તમને? એક ગુલાબી બોક્સ છે અને બીજો પીળો બોક્સ છે. તો પીળા બોક્સમાં ગોળ છે અને ગુલાબી બોક્સમાં ચોરસ આકાર છે. તો જે આપણે આ ચિત્રમાં ચોરસ આકાર દેખાય છે ને, એ બધાને આપણે એકબીજા સાથે જોડીશું અને ક્યાં મૂકીશું? ગુલાબી બોક્સમાં મૂકીશું. હવે ગુલાબી બોક્સમાં શું છે? તો કે ચોરસ છે. તો આ ચોકનો ડબ્બો તમને દેખાય છે કેવો છે? ચોરસ. પછી બીજું શું છે ચોરસ? તો કે આ ડસ્ટર. દેખાય છે બાળકો? ડસ્ટર. હવે ત્રીજું ક્યાં ચોરસ દેખાય છે? તો કે આ બોક્સ છે. દેખાય છે બાળકો? બોક્સ. અને હવે આ બોક્સને આપણે ક્યાં મૂકીશું? ગુલાબી ડબ્બામાં. ક્યાં મૂકીશું? ગુલાબી ડબ્બામાં. જેટલા ચોરસ દેખાય છે એ બધાને આપણે ક્યાં મૂકીશું? ગુલાબી બોક્સમાં. હવે છે પીળા બોક્સમાં ગોળ. દેખાય છે તમને દડો? હવે બધા ગોળ આપણે જોડીશું. તો કે પીળા બોક્સમાં ફુગો, ટામેટું, દડો, નારંગી, આપણે બધા ગોળને જોડી દીધા. હવે એને આપણે ક્યાં લઈ જવાના છે? પીળા બોક્સમાં. દેખાય છે બાળકો? પીળા બોક્સમાં ગોળ અને ગુલાબી બોક્સમાં ચોરસ મૂકી દીધા આપણે બધી વસ્તુ. હવે આપણે નીચે આગળ વધીશું. તો તેમાં શું છે? સરખા આકારની લીટી દોરીને જોડો. હવે એમાં આપણે સરખે સરખા આકાર છે ને, એની સાથે ફક્ત જોડવાના છે ને, બોક્સમાં મૂકવાના નથી. તો અહીંયા તમે જોશો, ચોરસને ચોરસ સાથે જોડવાનું, ગોળને ગોળ સાથે જોડવાનું, લંબચોરસને લંબચોરસ સાથે જોડવાનું. તે રીતે તો આ ટામેટું દેખાય છે. ટામેટાને આપણે સાને સાથે જોડીશું? તો કે ફુગ્ગા સાથે. પછી આ શું છે? બોક્સ છે, ચોરસ બોક્સ. તો સામે આપણને ચોરસ બોક્સ ક્યાં દેખાય છે? આ રહ્યું ચોકનું બોક્સ દેખાય છે. તો આપણે જે આ સ્ટાન્ડનું બોક્સ છે ને, તેને આપણે ચોકના બોક્સ સાથે જોડીશું. હવે આ નીચે શેનું ચિત્ર છે? લખોટીનું. તો લખોટીને આપણે શેના સાથે જોડીશું? તો કે દડા સાથે. દેખાય છે બાળકો? હવે આ રીતે આપણે જોડીશું. હવે આગળ સરખા આકારો જોડીને તેને જુદા પાડો. હવે જે આ છોકરો છે ને, છોકરો, તેની પાસે ચાર આકાર છે. દેખાય છે? ગોળ, ચોરસ, ત્રિકોણ, નળાકાર. આપણે આ આકારોને આકારો સાથે જોડવાનું છે. આકારોને શું કરવાનું છે? આકારો સાથે જુદા પાડવાના છે. એને જોડીને પછી જુદા પાડી દેવાના, બોક્સની અંદર અહીંયા ભેગા કરવાના નથી. તો સૌથી પહેલા છે ગોળ. દેખાય છે બાળકો ગોળ? તો ગોળને આપણે બોલ સાથે જોડીશું. પછી બોલને નારંગી સાથે જોડીશું. પછી નારંગીને ક્યાં છે? આ રહ્યું તરબૂચ. તો કે નારંગીને આપણે તરબૂચ સાથે જોડીશું. દેખાય છે બાળકો? હવે તરબૂચને આપણે કોની સાથે જોડીશું? તો કે ફુગ્ગા સાથે. ખ્યાલ આવ્યો બાળકો? કેવું સરસ મજાનું બધા ગોળ સાથે જોડાઈ ગયું. હવે એની બાજુમાં શું છે? ચોરસ.
तो आपणे चोरसने चोरस साथे जोड़वानुं छे। तो के बॉक्स, पछी बीजुं शुं छे? तो के गिफ्ट, देखाय छे गिफ्टनुं बॉक्स, अने एनी पछी शुं छे? तो के ईंट। तो आ बॉक्सने आपणे क्यां जोड़ीशुं? ईंट साथे जोड़ीशुं। देखाय छे बाळको? હવે છે ત્રિકોણ, તો ત્રિકોણને આપણે શેની સાથે જોડીશું? તો કે ત્રિકોણ સાથે। તો સૌથી પહેલા છે આઈસ્ક્રીમનો કોન, કોન તો જોયો છે ને બાળકો? હવે એની પછી શેની સાથે જોડીશું? તો કે જોકરની ટોપી। હવે જોકરની ટોપી તમે જોઈ છે, જોકરની ટોપી સાથે જોડ્યું। હવે એની પછી આપણે શાની સાથે જોડીશું? તો કે ગરણી સાથે। દેખાય છે બાળકો? હવે છે એની પછી નળાકાર, તો જેટલા નળાકાર આકારના બોક્સ છે ને તેની સાથે આપણે જોડીશું। તો કે નળાકાર, તો કે પાણીની બોટલ, પછી લાકડી, દેખાય છે નળાકાર આકારની? પછી છે ડબ્બો, પછી ફટાકડો, પછી પેન્સિલ। દેખાય છે બાળકો કેવું સરસ મજાનું જોડાઈ ગયું? હવે નીચે સરખા આકારોની જોડી બનાવો, જેમ આપણે ઉપર સરખા આકારોની જોડી બનાવી તેમ નીચે પણ આપણે સરખા આકારોની જોડી બનાવવાની છે। દેખાય છે બાળકો? હવે આ છે પાણીની બોટલ, તો એ કેવી કહેવાશે? નળાકાર આકારની। તો બીજું આપણે એની સાથે શું જોડીશું? તો કે સેલ, દેખાય છે આ સેલ? તેની સાથે જોડીશું। પછી છે નળાકાર આકારની લાકડી, તો લાકડીને આપણે શેની સાથે જોડીશું? તો કે ફટાકડા સાથે જોડીશું। દેખાય છે બાળકો? પછી છે ટામેટું, તો ટામેટાને આપણે શાની સાથે જોડીશું? દડા સાથે જોડીશું। પછી છે તરબૂચ, લંબગોળ આકારનું દેખાય છે, તો એને આપણે શાની સાથે જોડીશું? તો કે ફુગ્ગા સાથે જોડીશું। દેખાણું બાળકો? હવે છે ગરણીનું ચિત્ર, તો ગરણીને આપણે શાની સાથે જોડીશું? તો કે ટોપી સાથે જોડીશું। દેખાય છે બાળકો? હવે છે ઈંટનું ચિત્ર, એટલે કે ચોરસ, તો સામે ચોરસમાં શું છે? તો કે ગિફ્ટનું ચિત્ર। ગિફ્ટનું ચિત્ર કેવા આકારનું છે? ચોરસ। પછી છે તીનનો ડબ્બો, એટલે કે નળાકાર આકારનું છે, તો બીજો ડબ્બો ક્યાં છે? કે આ રહ્યું નળાકાર આકારનું, તો તેને આપણે તેની સાથે જોડીશું। ચાલો બાળકો હવે આપણે આગળ શીખીશું ગબડાવવું, સરખાવવું। ગબડાવવું એટલે જો આ તમને લસરપટ્ટી ઉપર છોકરો દેખાય છે, આ દડાને શું કરે છે? ગબડાવે છે। દડો ઉપરથી મૂકે એટલે નીચે કેવો આવે? ગબડતો ગબડતો આવે। અને આ તમને દેખાય છે બોક્સ, ચોરસ બોક્સ છે આ। છોકરી જો ઉપરથી બોક્સને મૂકે છે એટલે એ શું થાય? સરકે છે, સરકતી વસ્તુ કહેવાય। ચોરસ જે નીચે ઉતરે ને તે અટકતી ઉટકતી ઉતરે એટલે એને સરકતી વસ્તુ કહેવાય, અને જે આ દડો છે ને એ ઉપરથી નીચે ઉતારીએ એટલે ગબડે એટલે એ ગબડતી વસ્તુ કહેવાય। ચાલો નીચે, ગબડતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો। હમણાં જ આપણે જોઈ ગયા પેન્સિલ, દડો, માખણ, ડુંગળી, તો આમાંથી કઈ વસ્તુ ગબડે છે? તો કે દડો, એટલે એના પર આપણે શું કરીશું? ખરાની નિશાની કરીશું। ગબડતી વસ્તુ કીધી છે ને, હવે તેની નીચે છે સરકતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો। સરકતી વસ્તુ આપણે જોઈ ગયા કે ચોરસ વસ્તુ હોય ને તે સરકે, તો કે દૂધી, ટામેટું, પેટી,
पावर, तो आमां चौरस वस्तु कई शुं छे? तो के पेटी। तो एने लसरपट्टी उपरथी तमे उपरथी मूको, जोयुं बाळको एटले केवी सरकती सरकती नीचे आवे छे? तो आ सरके छे अने दड़ो गबड़े छे। चलो बाळको हवे आपणे आगळ वधीशुं। समझदार दादी, जोयुं बाळको? चलो बाळको, एक घेटानुं बच्चुं हतुं, તે પોતાની દાદીમાને મળવા જઈ રહ્યું હતું। દેખાય છે આ ઘેટાનું બચ્ચું છે, તે કોને મળવા જઈ રહ્યું છે? તેની દાદીને। જંગલના રસ્તામાં તેને એક વરુ મળ્યું। તે રસ્તામાં ઘેટાનું બચ્ચું એકલું એકલું જતું હતું, રસ્તામાં તેને કોણ મળ્યું? સામેથી વરુ મળ્યું। હું તને ખાવા જઈ રહ્યો છું, કોણ કહે છે? વરુ। વરુ મોટું છે અને ઘેટાનું બચ્ચું કેવું છે? નાનું છે। એટલે વરુ એમ કહે છે કે હું તને ખાવા જઈ રહ્યો છું, કૃપા કરીને મને જવા દો, હું મારી દાદીમાને મળવા જઈ રહ્યો છું, જ્યારે હું પાછો આવીશ ત્યારે તમે મને ખાજો। આ જે ઘેટાનું બચ્ચું છે ને, તે વરુને શું કહે છે કે કૃપા કરીને મને જવા દો, આગળ મારી દાદીને મળવા જઈ રહ્યો છું, જ્યારે હું મળીને પાછો આવું ત્યારે તમે મને ખાઈ જજો, ભલે તું જઈ શકે છે। વરુ શું કહે છે કે સારું, તું મળીને આવ, પછી હું તને ખાઈ જઈશ। જ્યારે તે પાછા આવવાની તૈયારીમાં હતો ત્યારે તેને દાદીમાને વરુની વાત કહી। જે આ ઘેટાનું બચ્ચું છે ને, તે તેની દાદીને મળ્યો અને પછી શું કહે છે કે જ્યારે તેને પાછા નીકળવાનું હતું, જ્યારે પાછું આવવાનું હતું, ત્યારે આ ઘેટાનું બચ્ચું હતું, તેને દાદીને બધી વરુની વાત કરી। દાદીમાએ તેને એક યુક્તિ કહી, તું જા અને આ ઢોલકમાં સંતાઈ જા। શું કહે છે કે દાદી શું કહે છે? દાદી કહે છે કે તું જા, પણ આ એક જે ઢોલક છે ને, ઢોલકનું ચિત્ર, તેની અંદર તું સંતાઈ જા। તેને તેમ કર્યું, જેમ દાદીએ કીધું તેમ ઘેટાના બચ્ચાએ કર્યું। દાદીમાએ ઢોલકને સડક પર ગબડાવ્યું। દેખાય છે આ સડક છે, સડક એટલે રસ્તો, રસ્તા ઉપર ઢોલકને ગબડતું મૂકી દીધું। ઘેટાના બચ્ચાએ જોયું કે વરુ તેની રાહ જોઈને બેઠું હતું। આ જે ઘેટાનું બચ્ચું છે ને, ઘેટાનું બચ્ચું, તે રસ્તામાં ઘેટાના બચ્ચાને જોયું કે વરુ તેની રાહમાં જોઈને બેઠું હતું। શું કહે છે કે આ ઘેટાનું બચ્ચું જે આની અંદર હતું ને, તે જોઈ રહ્યું હતું કે રસ્તામાં વરુ પણ તેની રાહ જોઈને બેઠું હતું। શું તે કોઈ ઘેટાના બચ્ચાને અહીં આવતા જોયું? ના, આ વરુ છે તે શું કહે છે ઢોલકને કે તે અહીં ક્યાંય ઘેટાના બચ્ચાને જોયું તો આ ઢોલક ના પાડે છે। કેમ કે ઢોલકની અંદર જ ઘેટાનું બચ્ચું હતું। વરુને શંકા ગઈ એટલે તે ઢોલકની પાછળ પાછળ દોડવા લાગ્યું। શું કહે છે કે જે આ વરુ હતું ને, વરુ, તેને શંકા ગઈ એટલે એને એવું લાગ્યું કે આ ઢોલકમાં કંઈક છે, તો તે ઢોલકની પાછળ પાછળ વરુ ગયો। વરુ તેને પકડી લે તે પહેલાં ઘેટાનું બચ્ચું તેના ઘરે પહોંચી ગયું અને તેને પોતાની દાદીમાનો આભાર માન્યો। શું કહે છે આ ચિત્રમાં દેખાય છે? આ ઘર છે, આ ઘેટાનું બચ્ચું છે, તો ઘેટાનું બચ્ચું ઝડપથી ઢોલકની બહાર નીકળ્યું અને ક્યાં વહી ગયું? તો કે ઘરની અંદર। આ ઘેટું જે વરુ છે ને, વરુ, તે પાછળ દોડતું દોડતું ઘર સુધી આવ્યું, પણ ઘેટાનું બચ્ચું તો ઘરની અંદર પહોંચી ગયું હતું।